नमस्कार दर्शक मित्रों, हूँ अबरार आप जो रहा छो इंडिया न्यूज गुजरात नो खास बुलेटिन आपणो सूरत समाचार की शुरुआत करता पहला एक नजर करिए हेडलाइन्स पर। सूरत में देमार वरसाद जाम्यो, अग्निपथ आंदोलन ने रेल व्यवहार पर असर। तापीना उपरवास में वरसाद थी कोजवे की सपाटी वधी। यूनिवर्सिटी सामे बीकॉम ना विद्यार्थियों ना देखाव। अने सूरत शहर जिला में कोरोना ना बढ़ता केस। અને હવે સમાચારો જોઈએ વિગતવાર। સુરત શહેરમાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો। શહેરમાં સતત વરસાદ પડતો રહેતા હવામાનમાં ઠંડક પ્રસરી હતી, તેમજ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો। સુરત શહેરમાં સોમવારે વહેલી સવારથી ક્યારેક ધોધમાર સ્વરૂપે તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો। એક ધારા વરસાદી વાતાવરણના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને શહેરના રામપુરા પેટ્રોલ પંપ પાસે, સૈયદપુરા પમ્પિંગ પાસે, એકે રોડ કાપોદરા ચાર રસ્તા પાસે, નાના વરાછાના ઢાળ પાસે, લિંબાયત ગરનાળા પાસે, ગંગેશ્વર મહાદેવ અડાજણ અને સહજ સુપર સ્ટોર પાસે પાણી ભરાયા હતા। સુરત શહેરમાં સવારથી બપોર સુધીમાં અંદાજે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। શહેરમાં સવારથી જ વરસાદ શરૂ થવાના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તેમજ મહત્તમ તાપમાન 34 ડિગ્રી પરથી ઘટીને 30 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો અને સુરતનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું। સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બિહારના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા આંદોલનને લીધે પશ્ચિમ રેલવેની 8 જેટલી ટ્રેનોને દિવસભર પ્રભાવિત થઈ હતી। આ પૈકી 6 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 2 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાની રેલવે તંત્રને ફરજ પડી છે। પશ્ચિમ રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારમાં અગ્નિપથ આંદોલનની અસર વેસ્ટર્ન રેલવે ઉપર પણ પડી છે અને 19 જૂને ઉપડનારી બાંદ્રા ટર્મિનસ સહરસા એક્સપ્રેસ, 21 જૂને ઉપડનારી સહરસા બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, 19 જૂને ઉપડનારી અમદાવાદ પટના એક્સપ્રેસ, 21 જૂને ઉપડનારી પટના અમદાવાદ એક્સપ્રેસ, 19 જૂને ઉપડનારી અમદાવાદ દરભંગા એક્સપ્રેસ, 20 જૂનની અમદાવાદ બરોના એક્સપ્રેસ, 22 જૂનની બરોની અમદાવાદ એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી છે। આ સાથે જ બાંદ્રા ટર્મિનસ બરોની અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે 22 જૂને ઉપડનારી બરોની બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે। બિહારમાં ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હોવાના કારણે આ તમામ ટ્રેનોને વધતે ઓછે અંશે અસર પહોંચી રહી છે। આગામી દિવસોમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેનો કઈ રીતે દોડાવી તેનો નિર્ણય કરવામાં આવશે। સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે, સાથે જ તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે। જિલ્લાના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે। કોઝવે ઓવરફ્લો થવાની સાથે જ તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે। સુરતના પીવાના પાણીના સ્ત્રોત કોઝવેની સપાટીમાં નોંધનીય વધારો થયો છે। સુરત જિલ્લામાં જે પ્રકારે વરસાદ છેલ્લા 1 સપ્તાહની અંદર પણ છૂટો છવાયો તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસી રહ્યો છે, તેના કારણે જળાશયોમાં પાણીના સ્તર વધતા દેખાઈ રહ્યા છે। વહેલી સવારે કોઝવેની સપાટી 5.33 મીટર હતી, ત્યારબાદ 11 વાગ્યા સુધીમાં તેમાં વધારો થયો, હાલ 5.49 મીટર થઈ છે। વિયરકમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે। છેલ્લા 2 દિવસમાં કોઝવેની સપાટી 5 મીટરથી વધીને 5.49 મીટર ઉપર પહોંચી ગઈ છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। 6 મીટર ઉપર કોઝવે ઓવરફ્લો થાય છે, જો આગાહી પ્રમાણે વરસાદ રહેશે તો કોઝવે ઓવરફ્લો થતાં બંધ કરવાની ફરજ પડશે। જો કોઝવે બંધ કરાશે તો શહેરના રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, કતારગામ, વેડ રોડ, ડભોલી જેવા વગેરે વિસ્તારના લોકોને અવરજવરમાં સમસ્યા ઊભી થશે। ચોમાસા દરમિયાન કોઝવે ઓવરફ્લો થતાં તેને બંધ રાખવાની ફરજ પડે છે।
वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी में कोईक ने कोईक मुद्दे विवाद थतो ज रहे छे। हवे बीकॉमना सेमिस्टर छना विद्यार्थियों द्वारा पेपर चकासणी सामे सवालो उभा करी देखाव करवा साथे ज लड़तना मंडाण करवानो एलान आपवामां आव्युं छे। वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटीना बीकॉम सेमिस्टर छना विद्यार्थियों द्वारा अपायेली परीक्षाना पेपर चेक करवामां गोटाळानो आरोप विद्यार्थियों द्वारा मुकवामां आव्यो छे। विद्यार्थीओए सोमवारे यूनिवर्सिटी खाते एकत्र थई देखाव करवा साथे सूत्रोच्चार कर्या। विद्यार्थीओए एवं जणाव्युं हतुं के तेमना पेपर चेक कराया छे तेमां ग्रेस मार्क आपवामां लालियावाड़ी चलाववामां आवी छे, जेना कारणे विद्यार्थीओने नुकसान भोगवानो वखत आव्यो छे। खास करीने ऑनलाइन पेपर चेक करवा साथे ग्रेसिंग मार्क आपवामां मोटा छબરડા થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓએ એવી માંગણી કરી છે કે તેમના પેપર ઓફલાઈન ચેક કરવામાં આવે તો જ તેમને ન્યાય મળશે। વીએનએસયુ સેમ 6 બીકોમ નો વિદ્યાર્થી છું। વીએનએસયુ દ્વારા જે સેમ 6 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઘણા બધા છબરડાઓ કરવામાં આવ્યા છે, જેમ કે અમુક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવેલું છે તો અમુકને ગ્રેસિંગ આપવામાં જ નથી આવેલું, જે એક બે માર્ક સાથે રહી ગયા છે। અને વીએનએસયુ દ્વારા ઓનલાઈન પદ્ધતિ દ્વારા જે પેપર ચેક કરવામાં આવ્યા છે તેને કારણે આ ખામી ઉદ્ભવી છે। તો વીએનએસયુને અમારી માંગ છે કે આ રિઝલ્ટ જે આવેલું છે તે તાત્કાલિક પાછું ખેંચવામાં આવે અથવા ઓફલાઈન પદ્ધતિ દ્વારા પેપર ફરીથી ચેક કરવામાં આવે અને રિઝલ્ટ 30 દિવસની અંદર જાહેર કરવામાં આવે। તો આ માંગ સાથે અમે બધા વિદ્યાર્થીઓ એકત્રિત થયા છીએ, તો અમારી માંગ સંતોષવામાં આવી એવી આશા। સુરત શહેર જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે। 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં નવા 38 કેસ નોંધાયા હતા। છેલ્લા 12 દિવસમાં 207 પોઝિટિવ કેસ નોંધાયા છે। છેલ્લા 105 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી। સુરતમાં સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે। હાલ સુરત શહેર અને જિલ્લામાં 169 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે। વીતેલા 24 કલાકમાં 14 દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા। વીતેલા 24 કલાકમાં શહેરમાં સામે આવેલા 32 પોઝિટિવ કેસમાં સૌથી વધુ 10 ગૃહિણીઓ સંક્રમિત થઈ છે। આ સાથે જ વેપારી, દુકાનદાર, વિદ્યાર્થી, કાર્પેન્ટર તેમજ સિનિયર સિટીઝનો સંક્રમિત થયા છે। શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ સામે આવ્યા હતા। ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા। કોરોના પોઝિટિવ આવેલા 32 નવા કેસ શહેરમાં આવ્યા હતા। સુરત શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 30થી વધુ કેસ સામે આવી રહ્યા છે। ગતરોજ શહેરમાંથી 12 દર્દી અને જિલ્લામાંથી 2 દર્દી કોરોના મુક્ત બન્યા હતા। કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચૂક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે। શહેરીજનોને કોરોનાની વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઈ લેવા માટે પણ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે। અગ્નિપથ યોજનાને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ આ યોજનાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને સુરત પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું। પોલીસે અલગ અલગ ટીમ બનાવી સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે। ભારત બંધની અસર જોવા મળી નથી, તેમ છતાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે। સેનાની અગ્નિપથ યોજનાનો ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે। ઘણા સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ હતી। કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સુરતમાં પોલીસની અલગ અલગ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે। શહેરની શાંતિ ઢોળાય નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। અગ્નિપથ યોજનાને લઈને સુરત શહેરમાં કોઈ મોટો વિરોધ સામે આવ્યો નથી, પરંતુ શહેરની શાંતિ અને સલામતી માટે પોલીસ અલર્ટ છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। શહેરમાં જનજીવન રાબેતા મુજબ શરૂ છે, તેમજ બંધની કોઈ પણ અસર જનજીવન ઉપર જોવા મળી નથી। શહેરમાં આ મામલે વિરોધ સામે આવ્યો નથી। એસીપી ઈશ્વર પરમારે જણાવ્યું છે કે પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે। રાયોટિંગ કિટ, જેમાં ટીયર ગેસના સેલ સહિત પોલીસ સજ્જ કરવામાં આવી હતી, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સુરત શહેરના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં વિશેષ ધ્યાન રાખે, કાયદો વ્યવસ્થા જોખમાય નહીં તે પ્રકારે એલર્ટ રહીને તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખે, શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટેના તમામ પગલાં લેવામાં આવ્યા છે। આજના ભારત બંધના સંદર્ભે સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આશરે 40 એક પોલીસ જવાનો ખડેપગે તૈયાર રાખેલા છે, અને એમાં જે રાયોટ કિટ જે છે એ પણ સાથે સામેલ રાખેલી છે, વાહનો પણ રાખેલા છે। રાયોટ કિટની અંદર રસ્સા, ગેસ ગન,
हाथकड़ी वगैरह जेवा साधनों साथे सूरत शहर पोलिस कोईपण परिस्थिति ने पहोंची वळवा माटे सुसज्ज छे। माननीय पोलिस कमिश्नर साहेब की सूचना द्वारा तमाम पोलिस अधिकारी और पीसीआर वाहन ने सतत और सघन पेट्रोलिंग करवा माटे पण सूचना आपवामां आवेल छे। लोकशाही अंदर जी रीते विरोध करवो जो ए रीते करवो जो कायदो और व्यवस्था की परिस्थिति जोखम है एवं कोईपण कृत्य कोईपण नागरिके न करवो जो। हाल समाचार में समय थयो छे एक ब्रेक नो। तीखी मिर्ची संभलोगे, टूट न जाए कहीं टूट न जाए, टूट न जाए कहीं टूट न जाए। संभालो रे अपना मुल्क बिखर जाए, वक्त पे फैसले ना लेंगे बाजवा और शहबाज, तीन हिस्सों में पाकिस्तान बट कर होगा बर्बाद। टूट न जाए कहीं टूट न जाए, टूट न जाए कहीं टूट न जाए। खुदकुशी के मोड़ पे मुल्क खड़ा बदहाली और गंगाली है, बदहाली और गंगाली है। परमाणु में पेंशन जाए ना जैसे यूक्रेन के हाथ खाली है, न जाए कहीं टूट न जाए। ओ इमरान आजी तुम्हें शर्म ना जरा भी, सब बेच खाई है देश के बटने की ना कहो, तुम्हारी शामत आई है, तुम्हारी शामत आई है। ओ सहबा चुनाव जीत कर दिखाओ रे, सुन लो ओ सहबा चुनाव जीत कर दिखाओ रे, मुल्क बट ना जाए रे, टुकड़े हो ना जाए रे। संभालो सहबाज कहीं देश न पट जाए रे, संभालो सहबाज कहीं देश न पट जाए रे। संभालो रे, संभालो, संभालो। प्रेजेंटेड बाय पतंजलि मसाले, 100% शुद्ध स्वाद व सेहत वाले। ब्रेक बाद फरी आपनो स्वागत छे। नवी सिविलना डॉक्टरों द्वारा आज हड़तालनो छठो दिवस छे। बधा ज रेसिडेंट डॉक्टरों डॉक्टरी कामकाजथी अलगा रही हड़ताल पर उतरिया छे અને કાળી પટ્ટી બાંધી ડીનને રજૂઆત કરાઈ હતી। સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આજે છઠ્ઠો દિવસ છે, ત્યારે આજે બધા રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધી ડીનને રજૂઆત કરાઈ હતી। કોવિડમાં સતત કામ કરેલ એવી બેચ 2019 અને 2020ના સિનિયર રેસિડેન્સીના સમયગાળાને બોન્ડમાં ગણવા પણ રજૂઆત કરવામાં આવી છે। ઘણા સમયથી તમામ મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય વિભાગના ઉપરી અધિકારીઓને અપીલ કરવામાં આવી હતી, પરંતુ સતત 3-5 મહિના સુધી અપીલ કર્યા બાદ પણ હકારાત્મક જવાબ મળ્યો નથી। જવાબ ન મળતા તમામ કોલેજના જેડીએ પ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય મંત્રીને અપીલ કરવામાં આવતા આરોગ્ય મંત્રીએ આ બાબતે યોગ્ય પગલાં લઈ લેવા ઉપરી અધિકારીઓને જણાવેલ હતું, પરંતુ તે વાતે કોઈ યોગ્ય પગલાં ન લેવાતા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી ડ્યુટીથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ બાબતને ધ્યાનમાં રાખી જેડીએના સુરત તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતના વિદ્યાર્થીઓ જેડીએ બીજીએમસી તેમજ બીજીએમસી વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન આપ્યું છે। જો આવનારા સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા આ બાબત ઉપર હકારાત્મક પગલું લેવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શનમાં જોડાવા મજબૂર બનશે એવું પણ ડૉક્ટરોએ જણાવ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને અન્ય અધિકારીઓની બેઠક મળી હતી।
सूरत गवर्नमेंट मेडिकल कॉलेज में राज्यना आरोग्य विभाग एडिशनल चीफ सेक्रेटरी मनोज अग्रवाल, आरोग्य विभाग एडिशनल डायरेक्टर डॉक्टर आर दीक्षित, मेडिकल कॉलेज डीन, तबीबी अधीक्षक, आरएमओ, म्युनिसिपालिटी आरोग्य विभाग अधिकारी सहित अधिकारी रोगी कल्याण अंगे की बैठक मिली थी। 7 वर्ष बाद मड़ेली रोगी कल्याण समिति की बैठक में सीविल दर्दी ने लगती सेवा तथा दर्दी ने तकलीफ ना पड़े 3 कलाक सुधी चर्चा थी थी अने महत्वना कामगिरी अंगे मंजूरी अपाई होवानुं सीविल आरएमओ डॉक्टर केतन नायके जणाव्युं हतुं। अगाउना पड़तर प्रश्नों में जरूरी नर्सिंग सहित स्टाफ, बायोमेडिकल एंजीनियर, सुपर स्पेशियालिस्ट डॉक्टर सहित मंजूरी आपी थी। आ साथ ज सीविल न्यूरोफिजिशियने दर्दी ने सारवार अने निदान माटेना महत्वना साधनों की मांगणी करी थी, जेथी ₹23 लाख साधनों लावानी मंजूरी मिली थी। જ્યારે પેથોલોજી લેબોરેટરી માટે ₹15 લાખના સાધનોની પણ મંજૂરી અપાઈ હોવાનું સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું। નવી સિવિલની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે અધિકારી સાથે રાઉન્ડ લીધો હતો। જો કે હાલમાં આ બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। આ બિલ્ડિંગમાં ભવિષ્યમાં શું આયોજન કરવું અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે ઝડપથી નિર્ણય લેવા અંગે સેક્રેટરીએ સિવિલ તેમજ મેડિકલ કોલેજ સહિતના અધિકારીઓને જણાવ્યું હતું। મેં હતું અમારે 18 તારીખ સાંજે 5 વાગે આરકેએસની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ હતી। તો આ મિટિંગ એકચ્યુઅલી દર વર્ષે થવાની હોય છે, પણ આ 7 વર્ષ બાદ થયેલી છે। અમે જે પણ મિટિંગ કરેલી છે આરકેએસના આના અપ્રુવલ લેવા માટે આ ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ લેવાની હોય છે અને આમાં સેક્રેટરી સાહેબ તરફથી અપ્રુવલ લેવાનું હોય છે, તો એ થયેલી છે। આમાં જેટલા પણ એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગ થયેલી છે આમાં બધું સૌના અપ્રુવલ લેવાની હોય છે। એની સાથે મેડિકલ કોલેજની MCDSની પણ મિટિંગ થયેલી છે, આમાં પણ જે પણ 7 વર્ષમાં જેટલા મિટિંગો થયા છે એનું અપ્રુવલ લેવાનું હોય છે। આમાં મેઇનલી એક તો ન્યુરોસર્જનના સાધનો છે, પેથોલોજીના IHBTના સાધનો છે અને માઇક્રોબાયોલોજીના અને પેથોલોજીના આ બધા સાધનો છે અને જે પણ મેન પાવર અમે મૂકેલું છે એનું પણ અપ્રુવલ લેવાનું હોય છે। સુપર સ્પેશિયાલિટી જે છે અને સ્પેશિયાલિટી જે RKS થ્રુ લેવાનું હોય છે એનું પણ અપ્રુવલ લેવાનું હોય છે। આ સાધનોથી જે ઘણા બધા જે ન્યુરોસર્જનના જે ઇન્વેસ્ટિગેશન્સ છે જે બહાર અમે મોકલીએ છીએ જેનો ચાર્જ લાગે છે આ ફ્રી ઓફ કોસ્ટ અહીંયા થઈ જશે અને એના સિવાય ન્યુરોસર્જન પણ કંઈ કોર્સ શરૂ કરવાનું હોય તો એ પણ થઈ શકે। ન્યુરોલોજીના ઘણા બધા સાધનો હતા એનું અપ્રુવલ લીધું છે, એના જો આ સાધનો મળી જાય તો અમે અહીંયા DNB કોર્સ શરૂ કરી શકીએ અને એના પછી DNBના લીધે અમે 2-3 DNB કરવા માટે કેન્ડિડેટ પણ મળી જશે। સુરત શહેર જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે। 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં નવા 38 કેસ નોંધાયા હતા, જેની ગંભીરતા જોઈ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડીન ઓફિસમાં સુપરિન્ટેન્ડન્ટ અને ડીનની હાજરીમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં તમામ વિભાગના વડા હાજર રહ્યા હતા। સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે માહિતી આપતા જણાવ્યું કે સુરત શહેરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈ આજે ડીન, આરએમઓ અને તમામ વિભાગના વડા તબીબો સાથે એક મહત્વની બેઠક મળી હતી, જેમાં કોરોનાના કેસમાં જો વધુ ઉછાળો આવે તો સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં ડોક્ટરોની ડ્યુટીને લઈને તમામ પ્રકારની સુવિધા અને સારવાર આપવા અંગે બેઠક મળી હતી। હાલ નવી સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં કુલ 4 દર્દી દાખલ છે, જેમાં એક 4 વર્ષનો બાળક પણ હાલ કોવિડ પોઝિટિવ થતાં સારવાર અર્થે દાખલ છે। અત્યારે જે કોરોનાના જે કેસ વધી રહ્યા છે એના લીધે અમે અત્યારે એક મિટિંગ રાખેલી છે, આમાં કન્સર્ન ડિપાર્ટમેન્ટ જેમ કે મેડિસિનના HOD, પલ્મોનરી મેડિસિનના HOD, એનેસ્થેસિયાના HOD, પીડિયાટ્રિક્સના HOD આ બધાને બોલાવીને આમાં ડ્યુટી ગોઠવણ અને ડ્રગ્સનો ઇન્ડેન્ટ આ બધાને લઈને ડીન સાથે અને RMO સાથે રહીને મિટિંગ રાખેલી છે। હાલ અત્યારે 4 પેશન્ટ્સ એડમિટેડ છે, જેમાં એક 4 વર્ષનો એક બેબી છે। હાલ તો કંટ્રોલમાં જ છે। સિવિલની બધી તૈયારી, એમાં જે પણ ડ્યુટી અમે ડ્યુટી લિસ્ટ ગોઠવીશું, બધી જે પણ ડ્રગ રિક્વાયરમેન્ટ છે આ બધું ઇન્ડેન્ટ કરાવીને।
नवसारी खाते जेटको कंपनी आउटसोर्सिंग थी काम पर राखवामां आवेला कर्मचारी पोतानी विविध मांगणीओ ने लईने हड़ताल पर उतर्या छे। कर्मचारी द्वारा पोतानी मांगणीओना बेनरो साथे रेली काढवामां आवी हती। नवसारी में गुजरात एनर्जी ट्रांसमिशन कंपनी एटले के जेटको द्वारा घणा समय पहला केटलाक युवानोने आउटसोर्सिंग करीने काम पर राखवामां आव्या हता। आ लोकोने कॉन्ट्राक्ट पर नौकरी रखाया बाद तेमना हक हिस्सा अने पगार वधारा सहितनी मांगणीने लईने घणा समयथी आउटसोर्सिंगथी राखवामां आवेला कर्मचारीओ द्वारा रजूआतो करवामां आवी रही हती, परंतु कंपनी द्वारा कोई हकारात्मक प्रतिसाद आपवामां न आवता आखरे आउटसोर्सिंगथी नौकरी पर राखवामां आवेला कर्मचारीओ द्वारा लड़तना मंडाण करवामां आव्या छे। आउटसोर्सिंगथी राखवामां आवेला कर्मचारीओनी मांगणी छे के तेमने पगार वधारो आपवामां आवे, तेमज कामकाजना कलाको पण सरकारी धारा प्रमाणे नक्की करवामां आवे। जो के कंपनी द्वारा तेमनी मांगणीओ अंगे कोई निर्णय लेवामां न आवता आखरे आउटसोर्सिंगथी लेवायेला जेटको कंपनीना कर्मचारीओ द्वारा लड़त शुरू करवामां आवी छे। तेमणे नवसारी खाते बेनरो साथे एक रेली पण काढी हती, तेमज कंपनी सामे सूत्रोच्चार पण कर्या हता। कर्मचारीओनी आ लड़तमां वांसदाना धारासभ्य अनंत पटेल पण जोड़ाया हता। अगाउ कर्मचारीओना आंदोलन वक्ते अनंत पटेल ने पोलीस साथे घर्षणमां उतरवुं पड्युं हतुं। सूरतनी लाइफलाइन चेरिटेबल ट्रस्ट द्वारा अनेक सामाजिक कार्यक्रमों करवामां आवी रह्या छे, जेमां दीकरी दत्तक योजना अंतर्गत सगाई अने लग्न करावामां आवे छे। सगाईथी लग्नना आ कार्यने आंतरराष्ट्रीय स्तरे सन्मान मळ्युं छे। वर्ल्ड रेकॉर्ड बुक ऑफ लंडन द्वारा संस्थानी प्रवृत्तिने शामिल करवामां आवी छे। सूरतथी राज्य अने राज्य बहार देश देशावर सुधी काम करती लाइफलाइन चेरिटेबल ट्रस्ट द्वारा सगाई अने लग्न माटेनी सिस्टम ऊभी करवामां आवी छे, जे अंतर्गत लग्नमां सरळता रहे। आ सिस्टमने आंतरराष्ट्रीय सन्मान मळता मोटा वराछा खाते जाहेर कार्यक्रम योजायो हतो। डायरा सहितना कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। सामाजिक अग्रणीओनी हाजरीमां संस्थाने वर्ल्ड रेकॉर्ड बुक ऑफ लंडननुं प्रमाणपत्र आपवामां आव्युं हतुं। संस्थाना प्रमुख घनश्यामभाई इटालिया अने उपप्रमुख नीताबेन नारियाए जणाव्युं हतुं के वर्तमान समयमां छूटाछेડાના બનાવો ખૂબ વધી રહ્યા છે, ત્યારે છૂટાછેડાના બનાવોને અટકાવવા માટે માત્ર ચિંતા વ્યક્ત ન કરતા સંસ્થા દ્વારા તેના કારણોની તપાસ કરી તો સગાઈ વખતે ધ્યાન ન રાખીએ તો પ્રશ્ન સર્જાતા હોય છે, જેથી અમે સગાઈથી જ દીકરા દીકરીઓ વચ્ચે એટેચમેન્ટ વધે તથા માનસિક શારીરિક સહિતની તપાસ કરવામાં આવે છે। સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે। તમામ પ્રકારની તપાસ કર્યા બાદ જ લગ્ન કરાવવામાં આવતા હોવાથી છૂટાછેડાના બનાવોનું પ્રમાણ ઘટી જતું હોવાનું તેમણે જણાવ્યું હતું। સંસ્થાની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ ચાલી રહી છે, પણ જે અત્યારે હાલની જે કંઈ પ્રવૃત્તિ છે દીકરી દત્તક યોજના 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની દીકરી જે કંઈ સમાજની અંદર દુઃખી થઈ રહી છે, જે દીકરા દીકરીઓનું છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, અને એને લઈને જે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જે હિંમત ઉઠાવી છે અને જે સિસ્ટમ ચાલુ થઈ છે એ સિસ્ટમને આખા ગુજરાતે નહીં પણ વિશ્વએ આખાએ વધાવી લીધેલી છે, અને એને લઈને જ આજે ગૌરાંગભાઈ અહીંયાથી આવી રહ્યા છે, જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનથી જે એવોર્ડ સન્માનિત કરવા માટે અહીંયા આ સ્થળ પર પધાર્યા છે। અલગ અલગ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થતી હોય એમાં એ લોકોને આપણું ધ્યાન હોય કે ભાઈ કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આપણી ચાલી રહી છે, એમાં એક બે વખત સંપર્ક થયો પછી એમને લાગ્યું કે ભાઈ આ જે કંઈ સિસ્ટમ છે એ લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે કે જેથી કરીને આગળના દીકરા દીકરીઓ આવી રીતના હેરાન ના થાય, કદાચ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં આવે કે ન આવે પણ આ સિસ્ટમ જાય લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની તો આવનારા સમયની અંદર જે દીકરા દીકરીઓ છે એને બચાવી શકશો, આવી રીતના કરી ને લોકોએ આપણો સંપર્ક કર્યો અને એ દરમિયાન જે કંઈ છે એ વાતચીત થઈ અને પછી એવું લાગ્યું કે ચાલો હવે આ સમય આવી ગયો છે કે જેથી કરીને જે અમારી સિસ્ટમ છે એને આ માધ્યમ દ્વારા અમે લોકો સુધી પહોંચાડી શકીએ। એ જે કંઈ ટીમ આવી છે એનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી અહીંયાથી આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી સિસ્ટમને લોકો સુધી પહોંચાડવા માટેની ઘણી બધી અને મહેનત કરી અને અહીંયા આપણે જે કંઈ છે અમને સન્માન કરવા માટે આવી રહ્યા છે। લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જ મેસેજ છે સમાજની અંદર કે જે કંઈ સમાજતા સળગતા પ્રશ્નો છે, આ પ્રશ્નો એટલે કે દીકરા અને દીકરીઓને જે કંઈ હેરાન થવું પડે છે એ હેરાન ન થવું પડે, એટલે જે સિસ્ટમ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટે ચાલુ કરી છે કદાચ એમાં કોઈ ભૂલચૂક હોય તો એ ભૂલચૂકને સુધારવા માટે પણ આપણો જે કંઈ પ્રશ્નો છે એ આવકાર્ય છે, અને અમારી સિસ્ટમને લોકો સુધી પહોંચાડજો કે જેથી કરીને તમારા ને મારા ઘરે જે દીકરા દીકરીઓ હેરાન થાય છે દીકરા દીકરીઓ હેરાન ના થાય, લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આવો ન આવો એ 2 નંબરની વાત છે, પણ આ સિસ્ટમ થકી જશો તો તમારા દીકરા દીકરીઓ હેરાન ના થાય, આ જ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ લોકોને સંદેશો છે। હાલ સમાચારમાં બસ આટલું જ, અન્ય નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નમસ્કાર।